માંગરોળ તાલુકા મધ્યાહન ભોજન યોજના કેન્દ્રો 1 જુલાઈ થી બંધ કરવા મામલતદાર માંગરોળ ને આવેદન પત્ર અપાયું. માંગરોળ તાલુકાના મધ્યાહન ભોજન યોજના કેન્દ્રો 1 જુલાઈથી બંધ કરવા મામલતદાર માંગરોળને આપ્યું છે આવેદનપત્ર. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના મધ્યાહન ભોજન યોજનામાં સંચાલક મદદનીશ રસોયા સહિત એક એક સરકારી સ્કૂલમાં 3 જેટલા લોકોનો સ્ટાફ હોય છે, જેમાં રસોયાને નજીવો માનદ વેતન આપવામાં આવે છે. બીજી બાજુ મદદનીશને પણ રોજના નજીવું એવું વેતન મળે છે, જેથી હાલના મોંઘવારીના જમાનામાં આવા નજીવા વેતનમાં મધ્યાહન ભોજન યોજનામાં કોઈ રસોયા કે મદદનીશ તરીકે કામ કરવા માંગતા નથી, જેથી હાલ સંચાલક પણ નજીવા વેતનથી કામ કરે છે. તો બીજી તરફ સરકારશ્રી દ્વારા પુરવઠામાં પણ વધારો કરવામાં આવ્યો નથી અને મેનુ વધારવામાં આવી રહ્યું છે. સંચાલક રસોયા મદદનીશને પૂરો દિવસ સ્કૂલમાં કામ કરવાની વાટાઘાટો ચાલે છે, પરંતુ જેથી માંગરોળ તાલુકાના મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીએ પોતાનો પગાર વધારો, કટી વધારો તેમજ પુરવઠા વધારાની માંગ કરી છે. એ લોકો પગાર વધારતા નથી અને એને આખો દિવસ કેન્દ્ર પર કામ કરવું પોસાતું નથી, એટલે અને અમારી આ કંટીમાં પુરવઠામાં અને આપણે પગારમાં વધારો કરે એ અમારે આ સરકારને અપીલ છે. અને અમારા રસોઈયા અને મદદનીશ એ કામ કરવા માંગતા નથી, એટલે અમે 1/7/2018 થી અમે આ કેન્દ્ર બંધ કરવા માંગીએ છીએ. KTV ન્યૂઝ ગુજરાતી સાથે જીતુ પરમાર, માંગરોળ.